નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સાધના એક પ્રકારનું યુદ્ધ છે. એક પર્વતારોહણ વારંવાર હિમાલયના શિખર પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની પાસે પર્વતારોહણ માટે જરૂરી સાધનો હતા. તે ઉપરથી તરફ ચડી રહ્યો હતો ત્યારે અચાનક વાતાવરણ બદલાઈ ગયું અને ત્રેવ્ય પવન સાથે બરફનું તોફાની શરૂ થઈ. આકાશમાં કાળા વાદળો ચડી આવ્યા અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. તેને એવું લાગ્યું કે તેના હાથની પકડ ઢીલી પડી રહી છે અને તેના કારણે ગમે તે થઈ શકે છે. એ પરિસ્થિતિમાં થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થાય એમ હતી. એ જ વખતે તેના મનમાં વિચાર આવ્યો કે હિંમતે મરદા તો મદદે ખુદા. આવો વિચાર આવતા જ તેના મનમાં એક નવી ઉર્જાનો સંચાર થયો અને તેના આત્મવિશ્વાસ જાગૃત થયો. તેણે પોતાના પકડ મજબૂત કરી અને પ્રચંડ વિશ્વાસ, આત્મબળ તથા સંકલ્પના બળે છેવટે તે હિમ શિખર પર પહોંચી ગયો. સાધના પર આધ્યાત્મના શિખર પર ચડવાનો આવો જ એક પ્રયાસ છે. સાધનામાં પણ નીચેની ઉપર તરફ ઉચ્ચ શિખરે પહોંચવા માટે પ્રયત્ન કરવા પડે છે. આ સાધનાત્મક ચઢાણ પર પર્વતારોહણની જેમ અનેક મુશ્કેલીઓ તથા પડકારોથી ભરેલું છે. સાધના નીચેથી ઉપર તરફ જવાનું એક અભિયાન છે. એ એક પ્રકારનું માનસિક તથા આત્મિક યુદ્ધ છે અને સંગ્રામ પણ છે. આ યુદ્ધ બહાર નહીં પરંતુ આપણી અંદર જ લડાય છે. તે સંગ્રામમાં લડીને સાધનાના ઉચ્ચ શિખરને પ્રાપ્ત કરવાનું છે. આ સંગ્રામ દ્વારા જીવાત્મા પરમાત્મા તરફ આગળ વધે છે. બાહુબળથી ભૌતિક સાધનો તથા કોઈ પ્રદેશ પર આધિપત્ય કરી શકાય છે. બાહુબળથી બાહ્ય સંગ્રામને તો જીતી શકાય છે પરંતુ તેનાથી આત્મા પર વિજય મેળવી શકાતો નથી. તે મહાભારત તો આપણે ખરાબ પ્રવૃત્તિઓ તથા દુર્ગુણો સામે આપણી અંદર જ લડવું પડે છે. એ સંગ્રામની બાહુબળથી નહીં પરંતુ આપણા આત્મબળ તથા બ્રહ્મબળથી જ જીતી શકાય છે. આ સંગ્રામ ભલાઈ તથા બુરાઈ વચ્ચેનો છે, સત્ય તથા અસત્ય વચ્ચેનો છે, સંયમ તથા અસંયમ વચ્ચેનો છે. આ સંગ્રામ કામ, ક્રોધ, લોભ, મદ, દંભ, દ્વેષ, લોભ વગેરે સાથે લડીને દુષ્પ્રવૃત્તિનો ત્યાગ કરીને ચેતનાને ઉદ્વગામી બનાવવાનો છે. એટલે જ તેને બાહુબળથી જીતી શકાય તો નથી. એના માટે પ્રચંડ મનોબળ અને આત્મબળ જરૂરી છે. અસહિમી લોકો આ સાધનાના સમરમાં જીત મેળવી શકતા નથી. એના માટે ઇન્દ્રિયો પર સંયમ હોવો અત્યંત જરૂરી છે. સિદ્ધ પુરુષો સાધના દ્વારા જ આધ્યાત્મના ઉચ્ચ શિખરે પહોંચે છે. એના દ્વારા જ અનેક જીવાત્માઓએ પરમાત્માનું સાક્ષાત્કાર કર્યો છે. સાધના રૂપે સમરનો આ માર્ગ કાયરોનો નહીં પરંતુ સુરવીરોનો છે. જ્યારે મનમાં કામના તથા વાસનાનું વાવાઝોડું આવે છે ત્યારે વર્ષોની સાધનાઓ નષ્ટ થતા વાર લાગતી નથી. લોભ પણ સાધકની વર્ષાની તપસ્યાની ધૂળધાણી કરી નાખે છે. જૂના પ્રબળ સુકુસંસ્કારોના વેગમાં બધું જ પરવારમાં વહી જાય છે. ક્રોધ પણ વર્ષોની સાધનાને વશીભૂત કરી નાખે છે. આથી સાધકના સાધનાની સાથે સાથે તમામ ઇન્દ્રિયો તથા મન પર સંયમ હોવો અનિવાર્ય છે. આપણા દુર્ગણો સામે સાધનાઓ દરમિયાન આપણે અગ્નિ પરીક્ષા થાય છે. એ વખતે સાધકના અદ્રમ્ય સાહસ, અટલ વિશ્વાસ તથા પ્રખર સંકલ્પનું બળ હોવું અત્યંત જરૂરી છે. મજબૂત આત્મબળવાળો સાધક આ તોફાનોની વચ્ચે પણ પોતાની સાધનામાં સ્થિર રહે છે. પરંતુ નિર્બળ મનવાળા સાધકો પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે. તેમનું કિંમતી હીરા તથા મોતીઓથી ભરેલું જીવનરૂપી જહાજ સંસારરૂપી સાગરમાં ડૂબી જાય છે. જ્યારે મનમાં વાસનાઓનું તોફાન જાગે છે ત્યારે જ્ઞાન, વૈરાગ્ય, જપ, તપ, સ્વાધ્યાય, સંયમ તથા સદાચારની વાતો ક્યાંય ગાયબ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સુરવીર સાધક જ પોતાની સાધનામાં અડગ રહી શકે છે.
એ જોતે સાધકની અગ્નિ પરીક્ષા થાય છે. એ પરીક્ષામાં જો સાધક પાસ થાય તો તેની પાત્રતા વધે છે અને તેની ઉપર તેના સદગુરુ તથા ઈષ્ટદેવની કૃપા વરસવા લાગે છે. પછી તેને ઈશ્વરનો અનુગ્રહ મેળવવા લાગે છે અને તેનું જીવન ખરેખર ધન્ય બની જાય છે. પરંતુ એની પહેલા આપણી સાધનાની તથા પાત્રતાની પરીક્ષા તો થાય છે જ, સાધકે એમાં પાસ થવું પડે છે. માતા પાર્વતી પણ તેમને એક નિષ્ઠ સાધનથી પાત્રતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતી તેમના ગુરુ નારદજીના નિર્દેશ અનુસાર તપ કરતા રહ્યા. જ્યારે ભગવાન શિવના કહેવાથી સપ્ત ઋષિઓ તેમના તપની પરીક્ષા લેવા ગયા ત્યારે તેમણે જોયું કે તપસ્યામાં તલીન મા પાર્વતી પોતાનું દેહનું ભાન પણ ભૂલી ગયા હતા અને એકાગ્ર ચિત્તથી પ્રેમપૂર્વક તપ કરી રહ્યા હતા. તુલસીદાસજી લખે છે કે ઉડધડે ઉમા પાન પ્રતિ ચરના ચાય વિપિન લાગી તપુ કરના અતિ સુકુમારન તનુ તપ જોગુ પતિ પદ સુમિરી તજેઉ સબુ ભોગુ નિત નવ ચરણ ઉપજવ નુ રાગા પિછરી દે તપહિ મનુ લાગા ઋષણ ગૌરી દેખી તમ કૈસી મૂર્તિ મંત તપસ્યા જેસી. અર્થાત શિવજીના ચરણને હૃદયમાં ધારણ કરીને પાર્વતી વનમાં જઈને તપ કરવા લાગ્યા. તેમનું અત્યંત કોમળ શરીર તપ કરવાના યોગ્ય ન હતું, એમ છતાં તેમણે ભગવાન શિવના ચરણોને સ્મરણ કરી ને બધા જ ભોગોનો ત્યાગ કર્યો. પ્રભુના ચરણોમાં દરરોજ તેમનો અનુરાગ વધતો ગયો અને તપ તેમનું મન જેટલું એકાગ્ર થઈ ગયું કે તેના શરીરનું શાન ભાન ભૂલી ગયા. ઋષિઓએ ત્યાં જઈને જોયું તો એમને જેવો તપસ્યાની સાક્ષાત મૂર્તિ જેવા લાગ્યા. ઋષિઓએ તેમને કહ્યું કે તમે આટલું બધું કઠોર તપ શા માટે કરો છો, એનાથી શો લાભ? ત્યારે મા ઉમાએ કહ્યું કે નારદ વચન નમે પરિહરવું બસવું ભવનું જરવું નહીં ડળવું ગુરુ કે વચન પ્રતિદિન જેહી સપને હું સુગમન સુખ સિદ્ધિ તેહી જન્મ કોટી લગી વીરગળ મારી પરવું સાંભું ન તરહું કુવારી તજવું નારણ કર ઉપદેશુ આપુ કહી સતબાર મેશુ. અર્થાત હું મારા ગુરુ નારદજીના વચનને નહીં છોડું, ભલે મારું ઘર વસે કે ના વસે તેનાથી હું ડરતી નથી. જેને પોતાના ગુરુના વચનોમાં વિશ્વાસ હોતો નથી તેને સપનામાં પણ સુખ અને સિદ્ધિઓ પ્રાપ્ત થતા નથી. હું તો કરોડો જન્મ સુધી તપ કરીને શિવજીને વળીશ, નહીં તો કુવારી જ રહીશ. સ્વયં શિવજી મને 100 વાર કહે તો પણ હું મારા ગુરુ નારદના ઉપદેશનો ત્યાગ નહીં કરું. છેવટે તેમની અટલ તથા અચળ સાધના, સંકલ્પ ગુરુ ભક્તિ તથા ઈષ્ટ ભક્તિના ફળ સ્વરૂપે આમાં પાર્વતી ભગવાન શિવને પ્રતીતના રૂપમાં પ્રાપ્ત કરી શક્યા. પોતાના ગુરુના આદેશથી જ નરેન્દ્રએ સાંસારિક જીવનો ત્યાગ કરી દીધો હતો, ત્યારે જ તેઓ વિવેકાનંદના રૂપમાં વિશ્વવિખ્યાત થયા. મહાવીર ગૌતમ વગેરે બુદ્ધ પુરુષોએ પણ સાધનાનો માર્ગ જ અપનાવ્યો હતો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્માચાર્યજીએ પણ તેમના ગુરુના આદેશ અનુસાર ભૌતિક સુખ સાગરનો ત્યાગ કરીને ગાયત્રી મંત્રના 24 લાખના 24 મહાપુરુષણ કર્યા હતા. હિમાલયમાં જઈને કઠોર તપ પણ કર્યું, પણ જગત વંદવનિયા તેઓ કરોડો સાધકના માર્ગદર્શક તથા તારણહાર બની શક્યા. શ્રી અરવિંદ 1926માં એક ઓરડામાં બંધ રહીને 24 વર્ષ સુધી અતિમાનસના અવતરણ માટે કઠોર તપ કર્યું હતું. સાધનાના માર્ગ સુરવીરોનો માર્ગ છે, યોદ્ધાનો માર્ગ છે. સંત કબીરે સાચું જ કહ્યું છે કે કામી ક્રોધી લાલચી ઇન સે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વર્ણ
લખો લખોય અર્થાત કામી ક્રોધી તથા લાલચુ લોકોની ભક્તિ થતી નથી. જાતિ વર્ણ અને કુળનું અભિમાન છોડીને કોઈ સુરેલ જ ભક્તિ કરી શકે છે. યોગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવના મતાનુસાર આધ્યાત્મિક સાધના બે પાસા છે. એમાં સૌ પ્રથમ સાધકે પોતાના કુસંસ્કારો તથા પ્રારંભનો નાશ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે, તપ કરવું પડે છે. તો બીજી બાજુ તેણે પોતાની આંતરિક શક્તિઓને જાગૃત પણ કરવી પડે છે. જ્યારે સાધકની પાત્રતાનો વિકાસ થવા લાગે છે ત્યારે તે જુદી જુદી સાધનાઓ દ્વારા પોતાની અંદર વિભિન્ન શક્તિઓને જાગૃત કરી શકે છે અને તેમનો સદુપયોગ પણ કરી શકે છે. તેથી જો આપણે સાધના રૂપી સમરના સાચા સાધક હોઈએ તો આપણે આપણા આરાધ્ય દેવ તથા ગુરુના શ્રદ્ધા ભક્તિ રાખીને પ્રખર સંકલ્પની સાથે સાધના માર્ગે નિરંતર આગળ વધતા રહેવું જોઈએ અને લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકવું ન જોઈએ. કઠોપવાસીને 1.3.14 ના નીચેના શ્લોકમાં પણ આ જ ભાવ વ્યક્ત થયો છે. ઉતિષ્ઠત જાગૃત પ્રાપ્ત રાને બોધત સુરસ્ય ધારા નિશિતા દુરત્યતા દુર્ગે પથસ્થ કવાયો વદંતિ. ઉઠો જાગો અને જાણકાર શ્રેષ્ઠ પુરુષોના સાનિધ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરો. વિદ્વાનોનું કહેવું છું કે જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ તલવારની ધાર પર ચાલવા જેટલો મુશ્કેલ છે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકશો નહીં. જો ખરેખર આપણે આવું કરી શકીએ તો સાધના રૂપી યુદ્ધમાં આપણને અવશ્ય જીત મળશે. સાધના રૂપી સમરમાં વિજય મેળવો એ જ સાધકના જીવનનું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.